प्रिय श्रोताजनों नमस्कार। प्रवचन की शुरुआत मानतुंगसुरी महाराजे भक्तामर नी रचना करी छे। ए भक्तामर ना एक श्लोक पर चिंतन करी अने आपणे आपणा प्रवचनना विषयने आगळ चलावीशुं। कोविस्मयो त्रयदिनाम गुणैरशेषै त्वं संश्रितो निरवकाशतया मुनीस दोषैरुपात विविधाश्रय जात गर्वै स्वप्नान्तरेऽपि न कदाचिदपेक्षितोऽसि। भगवान केवा होय? भगवान सर्वगुण संपन्न होय। आपणे भगवान ने एटला माटे ज मानीए छीए के भगवान में जरा मात्र पण कचाश नथी, जरा मात्र पण खामी नथी। जे सर्वगुण संपन्न छे एने आपणे अरीसानी जेम मानीए छीए। दर्पण भगवान ने मानवानु एक कारण के भगवान छे ए दर्पण जेवा छे, अरीसा जेवा। आपणु मोढ़ू जोवू होय आपणने तो बीजाने आपणे पूछिए तो एमां आपणने संतोष न थाय। आपणने खुदने आपणु मोढ़ू जोवू होय तो શું રાખવું પડે? દર્પણ રાખવું પડે, અરીસો। કોઈ પણ માણસ ગમે તેટલો સારો હોય અને ગમે તેટલી સાચી વાત કરતો હોય પણ આપણને આપણું મોઢું જોવું હોય તો અરીસો જોઈએ। જેમ અરીસાથી આપણે આપણું મોઢું જોઈ શકીએ છીએ તે રીતે આપણે કેવા છીએ અંદરથી એ જોવા માટે આપણે ભગવાનને કેન્દ્રમાં રાખીએ। કેવા છે ભગવાન? સર્વગુણ સંપન્ન, ભવિષ્યમાં મહેનત કરી કરી અને મારે પણ કોના જેવા બનવું છે? ભગવાન જેવા। ભાગવતતાની પ્રાપ્તિ કરવા માટે આપણે ભગવાનને માનીએ છીએ। સર્વગુણ સંપન્ન છે, મારે પણ સર્વગુણ સંપન્ન બનવું છે માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ। માનતુંગ શ્રી મહારાજ આ શ્લોકમાં કહે છે કો વિસ્મ યોત્ર યદિ નામ ગુણૈ રસે સહી ત્વમ સંસ્રિતો નિરવકાશતયા મુનિસ। હે ભગવાન, એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી। જો કે મને આશ્ચર્ય થાય છે કે બધા ગુણો તમારામાં ઠસોઠસ ભરેલા છે। શું ભરેલા છે? તમામ ગુણો તમારામાં ઠસોઠસ ભરેલા છે, જગ્યા ખાલી નથી। જેટલા ગુણો જોઈએ એ તમામે તમામ ગુણો તમારામાં છે। પણ બીજા પાર્ટમાં માનતુંગસુરી કહે છે કે અવગુણોને અભિમાન આવ્યું। કેમ અભિમાન આવ્યું? અવગુણોને શું કામ અભિમાન આવ્યું? કે અવગુણોને ઠેક ઠેકાણે સન્માન મળતું હતું, ઠેક ઠેકાણે સન્માન મળતું હતું, અવગુણોનું ઠેક ઠેકાણે સ્વાગત થતું હતું।
અને સ્વાભાવિક છે કે ઠેક ઠેકાણે સ્વાગત થાય. હા, ઠેક ઠેકાણે સ્વાગત થાય એટલે વ્યક્તિને શું આવે? અભિમાન આવે, ખૂબ જ અભિમાન આવે. સ્વાગતને પચાવવો સહેલો નથી, સન્માનને પચાવવો, માનને પચાવવો સહેલો નથી. તો ઠેક ઠેકાણે પ્રત્યેક માણસ કોને સત્કારતો હતો? અવગુણને. એ અવગુણોને એટલું અભિમાન આવી ગયું, એટલું અભિમાન આવી ગયું, પણ એ અવગુણોને ખબર પડી કે એક ઠેકાણે આપણું સન્માન નથી થતું, એક ઠેકાણે આપણને માન નથી મળતું, એક ઠેકાણે આપણું સ્વાગત નથી થતું. કયે ઠેકાણે? હા, ભગવાન પાસે. તો બધા અવગુણો ભેગા થઈ કરી અને ભગવાન પાસે આવ્યા. સ્વપ્નમાં પણ જેને અવગુણો આવતા નથી, સ્વપ્નમાં પણ જે વ્યક્તિ અવગુણોને દેખતી નથી, એ વ્યક્તિ અવગુણોને કેમ જોઈ શકે? અવગુણો બધા આવ્યા ભેગા થઈ કરી, સંગઠિત થઈ કરી. અને ખૂબી છે, ઘણી વખત સારા માણસ છે ને સંગઠિત નથી થતા. સારા માણસ સંગઠિત ન થવાને કારણે દુર્જનોનો જોર વધી જતો હોય છે. અને ઘણી વખત ખરાબ માણસોની મુરાદો જલ્દી પૂરી થતી હોય છે. જ્યારે સારા માણસો સારું વિચારતા હોય, સારું કરવા માંગતા હોય, પણ સંગઠનના અભાવને કારણે ઘણી વખત સારા માણસો પોતાના સારા વિચારોને અમલમાં મૂકી શકતા નથી. દુર્ગુણો સંગઠિત થઈ કરી અને ભગવાન પાસે આવ્યા અને ભગવાનને જોયા કરે છે. ટગર 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 શું કામ જોયા કરે છે? કે આવકાર આપે તો અમે પણ એમનામાં દાખલ થઈ જઈએ. પણ ભગવાન સ્વપ્નમાં પણ દુર્ગુણોને જોતા ન હતા, તો ખુલ્લી આંખે દુર્ગુણોને શું કામ જુએ? બધે ઠેકાણે સન્માન મળવાને કારણે દુર્ગુણોને જે અભિમાન આવી ગયું હતું, પણ ભગવાન પાસે આવ્યા પછી, ભગવાનને સતત જોયા છતાં પણ ભગવાને જ્યારે એ દુર્ગુણો સામે દ્રષ્ટિ ન કરી, ત્યારે દુર્ગુણોનું જે અહમ હતું, દુર્ગુણોનો જે રૂઆબ રહેલો હતો, એ રૂઆબ શું થઈ ગયો? ઓસરી ગયો. બધે ઠેકાણે સન્માન મળ્યું, પણ આ વ્યક્તિએ આપણી સામે નજર પણ ન કરી. આ શ્લોકમાં માનતું સૂર્યે ભગવાનનો મહિમા ગાયો કે ભગવાન તમામ તમામ ગુણોથી ભરેલા છે, ખીચો ખીચ ગુણોથી ભરેલા છે. દુર્ગુણોને પરમાત્મા સામે કાંઈ પણ સન્માન મળતું નથી, એવા ભગવાનને આપણે બધા માની રહ્યા છીએ. મારામાં હજી કચાસ હશે અને હોય જ, કારણ કે આપણે બધા કેવા છીએ? છદ્મસ્ત રહેલા છીએ. આપણી પાસે અત્યારે સંપૂર્ણ જ્ઞાન નથી, અત્યારે આપણી પાસે સંપૂર્ણ ચિંતન પણ નથી, આપણે સર્વજ્ઞ નથી, એટલે આપણે બધા અધૂરા છીએ. ભગવાનને એટલા માટે માનીએ છીએ કે એ પૂરા છે. પૂર્ણતા એમણે પ્રાપ્ત કરી છે, અને પૂર્ણતા પ્રાપ્ત કરી હોવાને કારણે આપણે આપણા જીવનના કેન્દ્રમાં કોને રાખ્યા છે? ભગવાનને રાખ્યા છે, ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા છે. તો આપણે ગઈકાલના મુદ્દા પર આવી જઈએ. ભગવાન તો સર્વગુણ સંપન્ન છે, એમાં એમનામાં ક્યાંય કચાશ નથી. એની ભક્તિ કરવી જરૂરી છે, એમની સાધના કરવી જરૂરી છે, એમના નામે અનુષ્ઠાન કરવા જરૂરી છે. કારણ કે સતત આપણે
એમની સાધના એમની ભક્તિ એમના અનુષ્ઠાન કરતા રહીશું તો આપણામાં પડેલા ઘણા ઘણા દુર્ગુણો શું થશે? હટશે, ઘણા હટશે. અને અત્યાર સુધી આપણે જે જે સાધના કરી છે, જે જે આપણે ધર્મ કર્યું છે, જેવી જેવી આપણે ભક્તિ કરી છે તે પ્રમાણે આપણને ફાયદા થયા છે, નથી થયા એમ નથી, થયા છે ફાયદા. આપણામાં જરૂર સુધારો આવ્યો છે. પરમાત્માની ભક્તિ કરતા કરતા આટલે સુધી આપણે પહોંચ્યા છીએ. આટલે સુધી પહોંચવાનું કારણ શું છે? શું છે કારણ આટલે સુધી આપણે પહોંચ્યા? નહીં તો આપણી હાલત કેવી હોય? આપણે એવા કોઈક પ્રદેશમાં રહેલા હોઈએ, એવા કોઈક દેશમાં આપણે રહેલા હોઈએ, એવી પરિસ્થિતિમાં આપણે જીવતા હોઈએ, ન ખાવાનું મળતું હોય, ન પીવાનું મળતું હોય, ન રહેવાનું મળતું હોય, ન ઓઢવા પહેરવા માટે કંઈ મળતું હોય. સવારે ઉઠીએ, જંગલોમાં ચાલ્યા જઈએ, તીર કામઠા લઈને પક્ષીઓને મારીએ, જાનવરોને મારીએ અને જીવન જીવીએ, એ પરિસ્થિતિ આપણી નથી. અને આપણા સંજોગો અત્યારે બદલાયેલા છે, અને સંજોગો આટલા બદલાયા છે એમાં હિસ્સો કોનો છે? હા, કોનો હિસ્સો છે? આપણે કંઈક પરમાત્માની ઠીક રીતે ભક્તિ કરી છે, આપણે પરમાત્માની કંઈક સાધના કરી છે, પરમાત્માએ આપેલા ઘણા ઘણા સંદેશો આપણે આપણા જીવનમાં અમલમાં મૂકવા માટે પ્રયાસ કર્યો છે, તો અત્યારે આપણી પરિસ્થિતિ ઘણી સુધરેલી છે. અને હજી પણ આપણે આપણી પરિસ્થિતિ સુધારવા માંગીએ છીએ કે અહીં સુધી પહોંચ્યા છીએ અને આટલી સામગ્રીઓ અમને મળી છે અને સારી રીતે અમે કંઈક સારું વિચારી શકીએ છીએ, તો હજી પણ અમારા જીવનમાં શું થાય? હજી પણ અમારા જીવનનો વિકાસ થાય, અમારી પ્રગતિ થાય. તો પરમાત્માની સાધના આપણા સૌના માટે જરૂરી છે. ચલો, આપણે પૂરું નથી સમજી શકતા, પૂરું સમજીશું આપણે જેમ જેમ આગળ વધીશું તેમ, પણ પાછી પાની કરવા જેવી નથી. કરવા જેવું છે જીવનમાં સારું સારું, જેટલું થાય તેટલું. તો આપણે 5 મુદ્દા લીધા છે, એમાં પહેલો મુદ્દો બોલો, જરા સારી રીતે બોલો, સહન કરો સફળ થાઓ. સહન કરવા જેવું ખરું કે નહીં? સહન કરવું સારું કે ખરાબ? કઈક બોલો તો મજા આવશે. બધી બાબતોમાં સહન કરવાનું, ઘણી બધી બાબતોમાં સહન કરવાનું. સહન કરતો રહ્યો છું એટલે તો આ મારી હાલત છે. અગર જો સહન ન કર્યો તો અત્યારે હું ક્યાંનો ક્યાં પહોંચી જાત. ઘણા લોકો બોલે ને, આ સગાવાલાએ આમ કર્યું, આ પરિવારના મેમ્બરે આમ કર્યું, આ મારા ભાઈએ આમ કર્યું, હું સહન કરતો ગયો, સહન કરતો ગયો, સહન કરતો ગયો, એ આગળ વધી ગયા અને હું પાછળ રહી ગયો. શા માટે પાછળ રહી ગયો? હું સહન કરતો રહ્યો. અગર જો સહન ન કર્યું હોત તો અત્યારે મારા ભાઈથી હું આગળ વધી જાત. બોલીએ ને આપણે, સહન કર્યા પછી આપણી પીછેહઠ થઈ હોય એ આપણી ધારણા હશે, કદાચ કેટલેક અંશે સાચી પણ હોય, પણ પૂરી સાચી નથી. સહન કરનાર વ્યક્તિ ક્યારે પણ નિષ્ફળ જતા નથી. સહન કરનાર વ્યક્તિને ઘણા ઘણા અંદરથી લાભ પણ થાય છે. વ્યવહારમાં આપણે જીવતા હોઈએ એટલે આપણને લાગે કે નારે ના, ખોટું કોઈનું શું કામ સહન કરવાનું. બોલીએ ને આપણે ઘણી વખત, એના ઘરનું અમે થોડું ખાઈએ છીએ, એ અમને થોડો પૈસા આપે છે, એના કારણે થોડું ગુજરાન ચાલે છે, કે એ જે કહે તે અમે સાંભળતા રહીએ અને સહન કરતા રહીએ. ના રે ના, આવું આવું આપણે વ્યવહારમાં બોલીએ છીએ, અને કદાચ વ્યવહારની વાત સાચી પણ હોય, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ એ વાત સાચી નથી. આધ્યાત્મિકતામાં તો એમ કહે છે જેટલા એ સિદ્ધ થયા છે, સેના કારણે થયા છે? હા, સહન કરતા રહ્યા, સહન કરતા રહ્યા, સહન કરતા રહ્યા. તો સહન કરતા હોવાને કારણે કર્મોનો ક્ષય કર્યો. અગર મહાવીર પોતાના ભાઈને કહેત, નંદીવર્ધનને, કે ભાઈ દીક્ષા ભલે મેં લીધી છે,
राजपाट भले में छोड़ियो छे, कुटुंब परिवार भले में छोड़ियो छे, पर तू राजा छे तो थोड़ी फौज तू मारी साथे राखजे, मने आपजे के जेना कारणे क्याय पण मारे सहन न करवू पड़े। आऊ काई करावियू महावीरे? नंदीवर्धन ने रिक्वेस्ट करी, अरे सामे थी नंदीवर्धन ने रिक्वेस्ट करी हती के भाई आ बधुं छोड़ियुं छे अने हवे तू जंगल मां विशेष रहेवानो छे, तो अमे तने विनंती करीए छीए के थोड़ा सैनिकोने साथे राखवा जोईए। अगर जो महावीरे हा पाड़ी होत तो नंदीवर्धने सारामां सारा जोरदार सैनिकोने कोनी साथे राखत? भगवान महावीर साथे राखत। अने कदाच आपणे देवनी वात मानवा मांगता होइए तो महावीर पासे एवी दिव्य शक्तिओ पण हती के ए दिव्य शक्तिओनो सहारो लई करी कोई पण देवने साथे राखी सकत। कथानकमां तो वात आवे छे के महावीर साथे केटलाक दिव्य तत्वो रह्या हता। दिव्यता तो એમનામાં હતી પણ દિવ્ય તત્વો એમની સાથે રહ્યા હતા, પણ મહાવીર કોઈ દિવ્ય તત્વનો સહારો લે, કોઈ વ્યક્તિનો સહારો લે એવી વાત એકદમ સ્પષ્ટ રીતે એમના કથાનકમાં એમના પ્રસંગોમાં નથી આવતી। મહાવીરે નંદીવર્ધનને પણ કીધું કે સહન કરવા માટે તો સાધુ થયો છું। आ मारी वात नथी हो? महामुनि छे ए समर्थ पुरुष रहेला छे, ए समर्थ पुरुष नंदीवर्धन ने कहे छे के सहन करवा माटे हूँ मुनि थयो छु, अगर जो धारत तो हूँ राजमहल मां रही सकत, अगर जो धारत तो बधी सुविधाओनो उपभोग करी सकत, पर मारे कोई वस्तुनी जरूर नथी। सिद्ध थया महावीर, सहन करता रहा। सहन करे तेज सिद्ध थाय, सहन करे तेज प्रगति ना शिखर सर करे। एक सरस वात मने याद आवे छे सिंध ना कवि नी। सिंध मा एक कवि थई गया अब्दुल लतीफ, घणी रचनाओ छे एनी जोरदार। અબ્દુલ લતીફ હતા કવિ, પણ ભક્તિના રંગે રંગાયેલા હતા અને લોકો એને મહાત્મા કહેતા હતા। ભક્તિ કરે, નવું નવું સાહિત્ય સર્જે, કવિતાઓ બનાવે, સીધું સાદું જીવન, કોઈની સાથે ઝંઝટમાં નહીં ઉતરવું। આપણે ઝંઝટમાં ઉતરીએ ને તો આ દુનિયામાં ઘણું છે, આ આપણી જિંદગી ટૂંકી પડે હો ઝંઝટમાં ઉતરીએ તો। ઝંઝટ તો દુનિયામાં ઘણી છે અને તેમાં કલકત્તામાં તો મબલખ પાક ઉતરે છે, અહીંયા તો મબલખ ઝંઝટનો પાક ઉતરે છે રોજે રોજ નવો નવો। કલકત્તામાં નહીં, પૂરા વિશ્વમાં ઝંઝટનો તો કોઈ છેડો જ નથી। જેમ વાતોનો છેડો ના હોય ને તેમ રોજે રોજ નવી ઝંઝટ ઊભી થાય, બોલો। જેવી આંખ ઉગાડીએ સવારના પોરમાં, ભગવાનને બદલે ઝંઝટ, તો એ કવિ ઝંઝટમાં ઉતરતા ન હતા, એ સમજતા હતા નાનકડી જિંદગી છે, થોડી શક્તિઓ મળી છે તો જેટલું સાહિત્ય સર્જન થાય અને પરમાત્માની ભક્તિ થાય અને જેટલા આપણે સારા બનીએ એટલી કોશિશ કરવાની, બાકી દુનિયાને ક્યાં આપણે સુધારવા જઈએ? સૌ સૌ લોકોની મતિઓ નોખી નોખી રહેલી છે, સૌ સૌ લોકો પોત પોતાની રીતે વિચારતા હોય, આપણે કેટલા લોકોને વાળી શકીએ? અને હકીકતમાં સાધુ સંતો કદાચ અભિમાનમાં એમ કહેતા હોય કે અમે લોકોને વાળવા માટે પ્રવચન આપીએ છીએ, વાતમાં માલ નથી, કેટલાને વાળશો? અને લોકો બુદ્ધિશાળી છે, તમે વાળનારા કોણ?
તમે સમજાવનારા કોણ? આ તો એક જવાબદારી હોય, એ જવાબદારી તમારે અદા કરવાની છે. અને આમ જવા જઈએ ને તો સાધુ સંતો છે ને એને ટપાલ પહોંચાડવાનું કામ કરવાનું છે. અમે ઝંઝટમાં ઉતરી જઈએ તમારી જેમ, ફક્ત ટપાલ આવી છે એ ટપાલ પહોંચાડવાની છે, એટલે ટપાલીનું કામ કરવાનું છે પોસ્ટમેનનું. કોને? સાધુ સંતોને કાગળ ખોલવાના નથી. સર્વિસ છે, એક જોબ છે. તમે જેમ જોબ કરતા હો, તમારા દીકરાઓ જેમ કંપનીઓમાં જોબ કરતા હોય તેમ આ સાધુ સંતોનો એક જોબ છે. અમે કોનો જોબ સ્વીકાર્યો છે? કોઈ કંપની ચાલે છે, મોટામાં મોટી કંપની ચાલે છે, એનો જોબ છે આ. એમાં અભિમાન બભિમાન કરવાનું નથી. પોસ્ટ ટપાલ પહોંચાડવાની છે. મનુભાઈ કેવા છે ને ઉમેશભાઈ કેવા છે ને એની ઝંઝટમાં સાધુ સંતોને બહુ પડવા જેવું નથી. એ જેવા હોય તેવા. તારી જિંદગી સ્વતંત્ર છે, એમની જિંદગી સ્વતંત્ર છે, એ એમની રીતે જીવે છે, તું તારી રીતે જીવે છે, શું કામ ઝંઝટમાં પડવાનું?